નારે ના કાઈ રસોઈ નથી થઈ બેન, અને અમારે તો ઓલી મારી વહુ નથી કિસુડી, ઈ ને એનો ગોગો ભાઈ કેવા ટાણાના બજારમાં ગયા છે. નારે ના, હું કાઈ રસોઈ બનાવતી આઈસાવ? હું એની ગમે એમ તો 21મી સદીની સ્વાભિમાની હાહુ, ગમે એમ તોય કાઈ રસોઈ બસોઈ બનાવવાનું થાતી જ નથી. આફીડી હાંજે આવશે ને રસોઈ બનાવશે. એ ના, મારે જરાય નવરાય નથી. એ આ તો ટાઈમ મળશે ત્યારે આવી જઈશું. હા આ તો કાઈ વાંધો નહીં, જો મારે થઈ છે મોડું, હમણાં મારો ભગેડી આવી જાહે અને હું ઓલીને ફોન કરું કે ફાટકવા ગયું છે થી કઈ ઘરે આવે. ઓ નો, એ હારું હાલું, એ હા હા, એ મૂકું છું આ ફોન. લાઈ ઓલીને ફોન તો કરું. બે શબ્દ કહું તો તમને એમ થાય ભગેડી મારો દીકરો હોવા છતાં મને જ કહે. મારી વહુ ને એમ કહું કઈ તો મારી વહુ ને એવું થાય કે મારો ઘરવાળો હે જેની એને સાર ફેરા ફરીને આવી એ મને ઘસકાવે. મારે તો આ બાજુ કહું તો ઈ રોકડા કરી લે, મારે વાત કેવી કરો. એમ નથી કેતી, હું તને એટલું જ કહું છું કે થોડીક દાબ માં રખાય તો માથે પાણા મૂકી દો અને ઉભી નો થઈ શકે ગમે ત્યાં. લગ્ન પછી મને એ ખબર નથી પડતી કે હું શું કહું. બેટા લગ્ન કર્યા ને તે તો હા વડા પાવ જેવો થઈ ગયો. તમે ડ્રગ બે બાજુ અહીંયા કહું તો ઈ, અહીંયા કહું તો ઈ, મારે જમણી ફૂટે તો ઈ અને ડાબી ફૂટે તો ઈ, કેવું કે ને. Oh no.
પીલાઈ જાય ભરી નો જાય તેલ બીજો દીકરો નકર એમ થાય બીજો આસવે સમાધાન કરાવવા ઘણી ઘણી બાજી એટલે તું ઉપાધિ ન કરતો પણ મારી જીભ તો અમને જ હાલશે બાજવાનું કરાવે હે રોજ ઉઠીને હાલ તો હું આપણા ઘરે જ આવતી રહું આપણા આવશે પાછા બીજું હું સુધરી જાય તેની તેડવા ના ના મારે નથી રહેવું હવે બહુ સહન કર્યું હવે નથી સહન થતો તમે પૂછી જવું કેમ તમે
ની ડગલી ઉડી હવે આપણે થઈ ગઈ તારું ધલી આવો કરી એટલે પાછું હેડકો એ હા ધલી આવો તમે એટલે કોણ આમાં નાક કેલો હતો બાનો અરે તારી માં બોલી કઈ ના ના એ તો નાની મારે વાત કરતો હતો હા હા આવો એ મત ફોન આવો હા મારી માને તો કઈ કહેવાનું હતું હેમ જા મારી માં કઈ મારી ભાઈ ની વહુ ને આવી તમાર જેવી હેરાન નથી કરતી અમારે હે ભાભીઓ અરે તારી ભાભી કેદી ઘીરે કઈ કી હા મારી ભાભી ઘીરે થઈ હે તમને અમે તમને અમે ભારે પડી હેમ જા મારી સામે તો તમે કઈ બોલતા નહી ઘીરે ના વાત કરતી ના વાત તો તારે નો કે આવડે જીબરો હા તમારો કઈ બહુ નાનો જીબરો નથી બધાય તમને ઓળખે જ છે કઈ હું લઈ હા હા બાપુજી ને ઘર માં નત રાખવા દેતા તો તમે ઓ કેવા તમે કઈ હારા નથી એ તો ગોતી જા તારે હારા ને ગોતી જા એ ગોતી આવશે ને અમારા ભેગા રાખશે હેમ જા તું કોણ દીકરા ને અમે એના દુશ્મન નથી તમે માં ઉઠીને દીકરા નું ઘર નથી હાલવા દેતા સમજા તમે પાઈ દીધું હશે સમજા મન થી જી વિચારો હો ને એવું કઈ નથી હું તમને બે ને હરખો પ્રેમ કરું છું તમને મૂકી દઉં તો તમે કહો મારું મરતું મોઢું જો આને મૂકી દઉં તો આ કે મારે મારું મરતું મોઢું જો કેનું મોઢું જવું તમારું વ્યાજ છે તમારે મહારાણી ની જેમ હે ને પગ ઉપર પગ ચડાવીને ખાટલે કાયમ બેઠું રહેવું છે આપણે થોડી કેર નમાવાય હેમ જા અને હરવે હરવે ભાઈ રે ધૂળ ઉડે તે ખબર નથી પડતી કોઈ ચાઈ કરીને ધૂળ નથી ઉડાડતો ના હા તો ભાગ્યા મને હું ખબર બાપા ક્યાં ગયા હોય હું તાર બાપ નું ધ્યાન રાખીને બેહું છું એ આઈ વે ઈ તારો બાપ છે ને ભગેડી જોઈ છે દુકાને ફાકી ખાવા આઈ વે મમ્મી હા પપ્પા ભાગી ગયા જો દીતી હે હા આ તને ક્યાં થી વઈલી અલ્યા રોસ્તે ગાલી છે થી હા હું લખું હે ચિઠ્ઠી માં હું આ ઘર છોડીને જાઉં છું પણ જતા પહેલા મારા દિલની એક વાત કહેતો જાઉં છું
કિશોરી ઈ મારી માં હે, હું મારી માં ને ખૂબ પ્રેમ કરું છું, કારણ કે એને મને જન્મ આપ્યો હે, મને દુનિયા દેખાડી હે. અને કિશોરી તું મારી ઘરવાળી હો, તને હું ખૂબ પ્રેમ કરું છું. તું તારા માવતર, ભાઈ, બેન, કાકા, કુટુંબ બધાને મૂકી અને મારી થઈ હો, મારી જિંદગીનું ધ્યાન રાખવા આવી હતી. અને મારી કિશોરી તમારા બંનેનું સ્થાન મારા માટે તો સરખું જ છે, એટલે હું કોઈથી જુદો તો નહીં જ થાઉં. એટલે જ હું કહું છું કે આ બધું છોડીને હું જતો રહું છું. લિખિતન તારો ભગેડી. બા આપણી રોજની બાજવાની અહીંયા ઓરી બા, તમારા દીકરાએ આ પગલું ભર્યું. આપણે બે ભાઈ જા, પણ આપણે કોઈથી ભગેડીનું તો વિચાર્યું જ નહીં કે એ આપણી બે વચ્ચે હુડી વચ્ચે હું પાડી છે. જો આમ જો સામે રહી જા બટા, આપણે ગમે એમ તો 21મી સદીની હાહુ હોવ. આપણે જેમ વાત આવડે છે ને બટા, એમ છે ને ભેગો થાતાય પણ આવડે છે. તો હાલ ઊભી થા માર દીકરી, હાલ આમ જો કોતવાથી તો ભગવાને ભરી જાય છે, અને આ તો મારો દીકરો છે. દીકરો તેલકા તો દાંત શું કામ કાઢસ? મમ્મી પપ્પા તો આ રહ્યા ઘર માં છે, જો આવ્યો. મને માફ કરી દે, જો હું કોઈ દિવસ આવું નહીં કરું. બટા મને માફ કર દે, હવે કોઈ દી અમે હા હું આવું નહીં બાદે. અને તમે ભલે ભાગી જવાનું નાટક કર્યું, પણ તમારા આ નાટક એ અમારી આંખો કાઢી નાખી. બટા આ તે ભલે કર્યું, હવે પણ આવું કોઈ દી ન કરતો, અને આજ પછી અમે હા હું આવું કોઈ દી નહીં બાદે. હેલો મિત્રો, જે માતાજી આ વિડિયો માં અમે એમ કહેવા માંગી છે કે કોઈ ઘરવાળો માવડીઓ નથી હોતો, અને કોઈ ઘરવાળો બાયડી ગેલો નથી હોતો. ઘરવાળા માટે એની માં અને એની પત્ની પ્રત્યેનો પ્રેમ સરખો જ હોય છે. અને અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.